પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં મેડિકલ કોલેજમાંથી ડોક્ટર તો મૂકવામાં આવ્યા છે, પરંતુ ખાનગી પ્રેક્ટિસ કરનારા આવા તબીબો પૂરતો સમય આપતા નથી. એટલું જ નહીં, પરંતુ દર્દીઓને બહારથી દવા પણ લખી દેતા હોવાની ફરિયાદ ઉઠી છે. પોરબંદરમાં મેડિકલ કોલેજની શરૂઆત થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો, કારણ કે સરકારી ભાવસીજી હોસ્પિટલમાં ડોક્ટર અને મેડિકલ સ્ટાફની અછત જોવા મળતી હતી. પરંતુ ત્યારબાદ ફિઝિશિયન અને સ્પેશિયાલિસ્ટ સહિતના ડોક્ટરો ભાવસીજી હોસ્પિટલમાં સેવા આપે છે. મેડિકલ કોલેજ દ્વારા અપોઇન્ટ કરાયેલા JR, SR અને AP ડોક્ટરો અહીં ફરજ બજાવતા હોવાનું કાગળ પર તો બોલે છે, પરંતુ તે પૈકીના કેટલાક ડોક્ટરો માત્ર ચક્કર મારી પોતાની ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ માટે ચાલ્યા જતા હોવાની ફરિયાદ ઉઠી છે, જેના કારણે સરકારી હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓને આવા તબીબોનો પૂરતો લાભ મળી શકતો નથી. આંબેડકર ભુવનની સામે હું ભાવસીજી હોસ્પિટલ મારા સગાને લઈને આવ્યો હતો, ત્યારે મારા સગાની તકલીફ હતી એટલે હું 25 નંબરમાં બતાવવા ગયો. ત્યાં 25 નંબરમાં ડૉક્ટરો JR ને SR વાળા જે મેડિકલ કોલેજના જે ડૉક્ટરો છે એને બહાર મોકલા આપવામાં આવેલ છે અને બહારને કે દવા લખી આપું એવી રીતના કીધું, અને નાઇટમાં પણ આ ડૉક્ટરો પ્રાઇવેટમાં મોકલી આપે છે તો અહીંયા ડૉક્ટરો ટાઈમે આવતા નથી, તેને યોગ્ય તપાસ કરવા મારી માંગણી છે. પોરબંદરની સરકારી હોસ્પિટલના સિવિલ સર્જને આ બાબતે પૂછવામાં આવતા તેમણે તપાસ અંગેની ખાતરી આપી હતી. જે મેડિકલ કોલેજમાંથી ડોક્ટરો આવે છે, જે JR, SR અને AP, એ ડોક્ટરો સમયસર આવતા નથી અને કેટલો સમય હોસ્પિટલમાં તેમની ડ્યુટી હોય નિશ્ચિત હોતું નથી, જેના કારણે દર્દીઓને મુશ્કેલી પડે છે. દર્દીઓને ક્યાં ડોક્ટર મળવા, ક્યાં સમયમાં કોઈ નિશ્ચિત થઈ શકતું નથી, તો એ બાબત શું કહેશો આપ? અત્યારે જે નવા જે AP SR જે મુકાયા છે એના માટે એક બાયોમેટ્રિક સિસ્ટમ ઊભી કરવામાં આવેલી છે. આ સિસ્ટમ છે મેડિકલ કોલેજમાં છે ને અત્યારે આપણે હાઉસિંગની હોસ્પિટલમાં બાયોમેટ્રિક સિસ્ટમ છે, તો એમને જે છે ને આવતી વખત ને જતી વખત બે વખત અમને બાયોમેટ્રિક સિસ્ટમમાં એન્ટ્રી પાડવી પડે છે. ડ્યુટી તો શું છે, ઇન થાય છે ને જયારે અને આઉટ થાય છે એ વચ્ચેનો ટાઈમ છે, ડ્યુટી ટાઈમ છે. ને આપ શ્રી જો કહો છો તો એ બાબતને અમે અત્યારથી અમે તપાસ ચાલુ કરાવીએ છીએ અને હવે દરેક મેં અમે જે અમારે ત્યાં ફરજ બજાવે છે દરેકની અમે તપાસ કરીશું કે અત્યારે જે સમય છે એ સમય પર ડ્યુટી પર હાજર રહી છે કે નહીં રહે છે. ખરેખર જે છે આમને આવવાનો ને જવાનો સમય વચ્ચે અહીંયા હાજર રહેવું પડે. હા, અને સરકારી નિયમ મુજબ છે ને અમને જે ફિક્સ કરેલું છે એ મુજબ આને ફરજ બજાવવાની રહેશે. લગભગ આમને જે AP ઓર જે SR જે છે ને આમનું 6 થી 8 કલાક જેવું સમય હોય છે અને એ સમય દરમિયાન આમને ફરજ બજાવવાની હોય છે. હા, આ બાબતે અમે પહેલા ફરિયાદ આવેલી હતી તો ત્યારે અમે આના માટે એક્શન લીધું હતું અને એક પરિપત્ર બહાર પાડ્યું હતું કે અમે ગમે તે દવા હોય આપણે બહારથી લખવાની નહીં, એ બાબત મેં જાણ કરેલી છે ધારીને. છતાં એવું થાય છે તો અમને ઉપર અમે આગળ જાણ કરીશું અધિકારીને કે અત્યારે અમારી લેવલ પર અમને આને જાણ કરેલી છે, લેકિન હજુ અગર એ અમે સુધારો ન થાય તો ઉપલી કક્ષાએ જાણ કરવામાં આવશે. એ અમારે પાસે જે આવે છે તો એ માટે અમારે પાસે જે ડ્યુટી પર જે ડૉક્ટરો આવે છે એના અમારી પાસે અમે માંગણી કરી છે તો અમે તે નામ મળ્યા છે ને એને ડ્યુટી અમે નામ જે મળ્યા છે એને માટે અમે ડ્યુટી જે વિસ્તૃત જે માહિતી છે એના કે કઈ કલાક છે કઈ કલાક છે એ અમારે ડૉક્ટર છે ને અને RMO પાસેથી અમે સેટ કરાવીએ છીએ. પોરબંદરની મેડિકલ કોલેજમાંથી માસિક લાખો રૂપિયાનો પગાર ડૉક્ટરોને ચૂકવવામાં આવે છે, તેમ છતાં
જો જરૂરિયાતમંદ દર્દીઓને આવા ડોક્ટરોનો પૂરતો લાભ મળી શકતો ન હોય તો પ્રજાના પરસેવાના કરોડો રૂપિયા વેડફાતા હોવાનું સ્વાભાવિકપણે લાગી શકે છે। ત્યારે આ બાબતે માત્ર સિવિલ સર્જન કે ડીન જ નહીં પરંતુ જિલ્લા કલેક્ટર પણ યોગ્ય તપાસ કરી તેવી માંગ ઉઠી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।